वलसाड जिल्लाना हाईवे रोड पर पड़ेला खाड़ाओने कारणे सर्जायेला जीवलेण अकस्मातमां चार जेटला व्यक्तिओए जीव गुमाव्या छे। हाल हाईवेना रोडना खाड़ाओना पुराण करवा माटे बेदरकारी दाखवनार कॉन्ट्राक्टर एजन्सीने तात्कालिक धोरणे ब्लेकलिस्ट करवानी मांगणी सरपंच संघ द्वारा करवामां आवी छे। वलसाड तालुकाना सरपंचोए जिल्ला कलेक्टरने आवेदन आपीने हाईवे रोड बनावानी कामगीरीमां वेठ उतारनार कॉन्ट्राक्टर एजन्सीओने तात्कालिक धोरणे ब्लेकलिस्ट करी तेमनी सामे शिक्षात्मक कार्यवाही करवानी मांगणी करवामां आवी छे। આજે વલસાડ તાલુકાના 45થી વધુ સરપંચો કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે। આવેદનપત્ર આપવાનું મુખ્ય કારણ એ છે કે તારીખ 13/7/2022 અને બુધવારના રોજ ડુંગળીના ભરાફળિયા ખાતે રહેતા એક જ ફેમિલીનો આખો માળો ખોરવાઈ ગયો છે। એક જ ફેમિલીના 3 વ્યક્તિઓ નેશનલ હાઈવે ઓથોરિટીના ખરાબ રસ્તાને લઈને નેશનલ હાઈવે ઉપર અકસ્માત થયો, એ લોકો ખાડામાં પડ્યા અને એની પાછળ આવતી યમદૂત બનીને આવતી ટ્રક એ લોકો ઉપરથી ફરી વળતા 3 વ્યક્તિઓ જગ્યા ઉપર જ મૃત્યુ પામેલ છે અને એમનો એક નિરાધાર 14-15 વર્ષનો છોકરો જેનું આગળ પાછળ કોઈ નથી તે તદ્દન નિરાધાર બન્યો છે। તો અમારું કલેક્ટર સાહેબને એટલું જ કહેવાનું છે કે હાઈવે ઓથોરિટી ઉપર જે કોઈ કોન્ટ્રાક્ટરે આ પુલ બનાવ્યો હોય તેને બ્લેકલિસ્ટેડ મૂકવો જોઈએ કે જેથી ભવિષ્યમાં આવી કોઈ ખરાબ કામગીરી થાય નહીં, કોઈની જાનહાનિ થાય નહીં અને જે કોઈ નિરાધાર બન્યો છે છોકરો તેને સરકારી સહાય બને એટલી મળવી જોઈએ એ બાબતની પણ અમે રજૂઆત કરી છે। અને અમે વ્યક્તિગત સરપંચશ્રીઓ પણ નક્કી કર્યું છે કે અમે પણ ફાળો ઉઘરાવીને જે છોકરો 14-15 વર્ષનો નિરાધાર બન્યો છે તેને યથાશક્તિ મદદ કરીશું। આપની જો માંગણી ન સંતોષાય તો આગળનો કાર્યક્રમ રહેશે? હા, અમારી જો માંગણી ન સંતોષાય તો અમે હાઈવેનો ચક્કાજામ કરવા સુધી અમારી તૈયારી છે। ખાસ કરીને સરપંચની અંદર આજ રોજ ભાજપના નેતાઓ પણ છે, શું લાગે છે ભાજપ વિરુદ્ધ બાયો ચડાયું લાગે છે? એવું લાગે ભાજપ વિરુદ્ધનો કોઈ સવાલ ઉપસ્થિત થતો નથી, આ તો અમારું જે પર્સનલ જે પ્રોબ્લેમ છે કે જે રસ્તાઓ ખરાબ છે અને જે અત્યારે આજે ત્યાર પછી જે 13 તારીખે બનાવ બન્યો પછી 15 તારીખે એ જ જગ્યા ઉપર 4 એક્સિડેન્ટો થયા, એટલે હાઈવે ઓથોરિટી જે કામ નથી કરી રહી, જગ્યા ઉપર કોઈ જોવા આવતું નથી હાઈવે ઓથોરિટીનું, એને બાબતનો અમને વિરોધ છે અને એ બાબતે કલેક્ટરશ્રીનું ધ્યાન દોરવા અમે આવેલા છે। કેટલા દિવસથી આ સમસ્યા છે હાઈવે પર? હાઈવે પર આ સમસ્યા તો ઘણા સમયથી છે, જ્યારથી વરસાદ ચાલુ થયો ત્યારથી જ આ ખાડાઓ પડવાના ચાલુ થયેલા છે। અને એક મારું ખાસ કહેવાનું કે હાઈવે ફ્લાયઓવર છે એના ઉપર તો સ્લોપ હોય છે, પાણી ઘેરાતું નથી તો ખાડા કેવી રીતે પડે છે, એટલે ચોક્કસપણે પુરવાર થાય છે કે આમાં ભ્રષ્ટાચાર થયો છે, બેદરકારી દાખવવામાં આવી છે અને ભ્રષ્ટાચારને લીધે અકસ્માતો થાય છે અને માણસોના જીવ ગુમાવવામાં આવ્યા છે, જેથી જવાબદાર અધિકારી જે કંઈ હોય તેને બ્લેકલિસ્ટ કરી એના ઉપર શિક્ષાત્મક કાર્યવાહી થવી જોઈએ એ અમારી માંગ છે સરપંચ સંઘની। 1956ના નેશનલ હાઈવે ઓથોરિટીના કાયદા હેઠળ આ નેશનલ હાઈવે બનતો હોય છે, આપણો હાઈવે નંબર પહેલાં 8 હતો, અત્યારે 48 છે। સોનવાળા આગળ જે બ્રિજ બન્યો એ ગયા વર્ષે જ બન્યો પણ એની અંદર એટલી હલકી કક્ષાનું મટીરિયલ વાપરવામાં આવ્યું કે તેના લીધે મોટા મોટા ખાડા પડી ગયા અને એક ફેમિલીમાંથી એક જ દિવસે એક જ ટાઈમે 3 જીવ ગુમાવવામાં આવ્યા અને એક જ છોકરો 14 વર્ષનો રહી ગયો છે એનો નિરાધાર બની ગયો છે, એનું જવાબદાર કોણ? આપણે એડવાન્સમાં રોડ ટેક્સ ભરી દેતા હોય છે અને દરેક જનતા જે છે તે જ્યારે માગે ત્યારે ટોલ ટેક્સ આપી દેતી હોય છે અને આ જ્યારે બને છે ત્યારે કોઈ જવાબદાર નથી। જમીન સંપાદન ધારો 2013ની કલમ 31 મુજબ અસરગ્રસ્તોને કોઈ પણ જાતનું નુકસાન હોય તેનું વળતર આપવાની જોગવાઈ છે, આવા ટાઈમે કોઈ જવાબદારી લેતું નથી, તો એના માટે અમે એક આવેદનપત્ર સાહેબને રજૂ કર્યું છે અને એ આવેદનપત્રને આધારે જે નિરાધાર છોકરો બહેનો છે અને ભવિષ્યમાં આવું કોઈ નિરાધાર થાય એની જવાબદારી માટે અમે આ એકતા દાખવીને આવેદનપત્ર આપ્યું છે। આશા રાખીએ કે આપણા લોકપ્રતિનિધિઓ અને આ સરપંચો ભવિષ્યમાં અને જાહેર જનતા પણ એક રાગીતાના ધોરણે સંપ રાખીને કામ કરે એવું અમે ઈચ્છીએ છીએ। માર્ગ વ્યવહાર અંદર લખ્યું છે કે અમે રસ્તો જામ કરી દઈશું। કેટલા ગામના સરપંચો જોડાયા આજે? લગભગ 45 ગામના સરપંચો જોડાયા છે। બીજું આવેદનપત્ર અમે ખેડૂત સમાજ તરફથી જે રેલ જે રેલનું નુકસાન થયું છે આપણે એમાં કોઈને જવાબદાર ઠેરવતા નથી કારણ કે એ કુદરતી પ્રકોપ છે
અને એમાં આપણે એમ નથી કહી શકતા, પણ જે પરિસ્થિતિ સર્જાય છે તેને સમયસર લોક લાગણીને લઈને જે મુસીબતમાં આવેલા છે તેને પહોંચી વળવું જોઈએ એ સમયસર થતું નથી અને તેને લીધે પારાવાર નુકસાન થાય છે. દાખલા તરીકે શાકભાજીમાં ગલકા છે, દૂધી છે, એના આરા જ મરી ગયા. વેંગણ, ગુવાર બધું સાફ થઈ ગયું, ડાંગરનું ધરું પણ સાફ થઈ ગયું. હવે એ જે તારાજી સર્જાય છે તેના માટે વહેલી તકે સર્વે કરીને ખેડૂતોને રાહત મળે એવું અમે ઈચ્છીએ છીએ. કેટલું નુકસાન થશે, કેટલી એકરમાં? લગભગ આપણે ત્યાં આમ જોઈએ તો 20-25 હજાર હેક્ટરની અંદર ડાંગર થાય છે, શાકભાજી કેટલાઓ હેક્ટરમાં થાય છે, આ બધું જ અત્યારે તો નાશ થઈ ગયું છે.